ଲାଇଟ୍ ମାତିନ୍ ତୁନ ଲାଗି ଲାଗି ନା ଜିତ ତୁମ୍ବା ଯେ ମାର ଦେ ଦେ ଇ ସାଲୁ ଦୁଇ ଜରୁର ଭାଇ ତୁମ ମାର ଦେ ଦେ ନରଣି ମାନୋ ରାଷ୍ଟ୍ରତିଓ ଘରେ ଘରେ ଘରିଓ ଘରି ଆ ଜୈବମାୟା ଭାରତରାନା ଚୋକୁଆରୀ ମା ମେରଡ଼ି ମାନୋ ଗର୍ବ ପ୍ରୋଥିଓ ଭାଇ ઘણી શાંતિ છે ધન્યવાદ મારો નતંક દેવીદાસ આ દુનિયામાં ઈશ્વરે દરેકને મનુષ્ય આપ્યો છે ભાઈ પછી જેવી જેવી કમાય કોઈને ખેતર હોય વાડી હોય ગામ હોય ગ્રાસ હોય વેપાર હોય ઉદ્યોગ હોય વાહન હોય યા તો નોકરી હોય પણ માણસ તરીકે જીવતો હોય તો એને જીવનમાં થોડું ઘણું કઈક કરવું જોઈએ એમાં ફ્લાય કળા કરો એની પાસે ખેતર નથી વાડી નથી નોકરી નથી વાહનો નથી છતાં પણ આ ભવાઈમાં ગાંઠડી ફેરી રાતના બે પ્રસંગો એવા લઈએ કે એમાં કઈ પણ પૈસો મળે એ ખરેખર સદ રસ્તે વાપરવામાં આવે છે એક એક વ્યક્તિ ધર્માદામાં દસ Yeah.
Yeah.
Vamos
દામાકુરમાં સ્થાન કરવા જાવું છે
માટે મારી સાથે અંગરક્ષકો પટાવતો દાસ મારી સાથે મોકલો. માતુશ્રી આપના કેવા માફક થશે પ્રધાનજી મહારાજ. મારા માતુશ્રી મિનળદેવી એ જુનાના દામોકુંડમાં સ્નાન કરવા માટે જા તો માતુશ્રી સાથે 400 માણસ નો સંઘ જવો. હાથી ઘોડા પારખી ખીચા ખર્ચી કોઈ જાત નો કમીનો ન રહેવો. માતુશ્રી જુનાની અંદર દામોકુંડમાં સ્નાન કરી પરત ગુજરાત તરફ પાછા ફરો. મને જાણ કરજો આ પાટણ તમારા સ્વાગત ની તૈયારી પર. જય સોમનાથ. જાઓ સીધાઓ સ્નાન કરવા માટે જા. અરે જુનાગઢ એની સાથે બાપ દાદાનું જૂનું વેદ મારે કોઈ કરવા નથી. ચાલો સંઘ ની તૈયારી કરો. Thank you.
સામે કોઈ ભાઈ છે એને કહો કે અહીંયાથી તમે દૂર ચાલા જાઓ, પાટણની મહારાણી વિનરદેવી અહીંયા સ્નાન કરવા માટે આવી છે. એલા ભાઈ કેમ તમે આકા ખસી જાઓ? શા માટે? પાટણની મહારાણી વિનરદેવી બરોબર સ્નાન કરવાનું છે. હું સમજો છો કે દામોકુંડમાં તમે નાવા જઈ રહ્યા છો, પરંતુ અહીંયા રાજા નો હુકમ છે. પાટણની મહારાણી વિનરદેવી. જય સોમનાથ. જય સોમનાથ. પધારો મહારાણી સાહેબ, આપનું કહેવાનું શું છે? મારું કહેવાનું એ છે કે દામાકુંડમાં મારે સ્નાન કરવું છે, અને તમે કહો છો કે જે કોઈ સ્નાન કરવા માટે આવે એની મૂર્તિ દીઠ ટકા લેખે દાન દેવું જોઈએ. સૌરક્ષણા ધણી રાજ્યાસ બાપુનો હુકમ છે કે દામાકુંડમાં જે કોઈ નવા આવે એક ટકા લેખે ના આપે તો જ નવાનો રકત જવા દેવાનું. તારે દામ જોઈતું હોય તો મારી સાથે દાસ દાસીઓ છે તેનું તને દાન મળશે, પરંતુ પાટણની મહારાણી વિનરદેવીને તો દાન કદાપિ નહીં મળી શકે. પાટણના મહારાણી સાહેબ, દબાણ દાન કોઈનું લેવાય નહીં, દાન કોઈનું મુકાય નહીં. કાયદો કાયદો ને ન્યાય ન્યાય. રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, ટકા લેખે દાન તમારે શ્રદ્ધા માં આપવું પડે. તો તારો કાયદાનો ભંગ કરી અને પાટણની મહારાણી જાય છે, આ દામા કુંડમાં સ્નાન કરીને જ જઈ. મારા રાજા નો કાયદો તોડતા પેલા સાંભળી લો, કાયદો તોડવો રાજનો વિશ્વમતી સ્વાગરમનો તુરો પેલો રાજ્યા. પ્રધાનજી કોની સામે ઉતરતા જ જવાબ આપો છો? ઓળખે છે પોતાની મહારાણી વિનાદેવી મુરા સોલંકી ની રાજમાતા. તું કહે તકાને કે દાન હોય છે નહીં, હે મન તું કહેતો હોય તો પણ આ દામાકુંડમાં સ્નાન કરવું નથી, અને જતા જતા પ્રતિજ્ઞા લઈને જવાની. તારા મહારાજ ને જઈને કહેજે પાટણની મહારાણી આજે પ્રતિજ્ઞા લઈને જાય છે, આજથી 17મા દિવસે જુનાગઢ પર નગારી ખા પડશે, અને આજથી 17મા દિવસે જુનાગઢ નામનો વાતો નહીં કરે ત્યાં સુધી પાટણનું પાણી પીવું તે મારે અજાણ છે. હરે હરે બોલે જાગે. કાંઈ વાંધો નહીં, મેં વગાડ્યું બાપુ બોલે થોડું.